विद्यार्थी मित्रों आपणे ધોરણ 10 ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ એના વિશે આપણે અભ્યાસ કરી છે અત્યારે અને લાસ્ટ સેશનમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય રોજિંદા જીવનમાં કેવી આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોતા હોય જેમ કે દૂધનું બગડી જવું લોખંડનું કાટલાવું આવી બધી આપણે ઉદાહરણ જોયા પછી રાસાયણિક સમીકરણ છે સંતુલિત કેમ રાખવું એના માટે કઈ પરિસ્થિતિઓ જવાબદાર છે એ વસ્તુ આપણે જોઈ લીધી હવે આજના સેશનમાં આપણે જોવાના છીએ કે આપણે જે છેલ્લે જોયું કે સંતુલિત સમીકરણ હોવું જોઈએ તો એ શું કામ એનું મહત્વ ઇમ્પોર્ટન્સ શું કામ સંતુલિત જ હોવું જોઈએ કેમ અસંતુલિત આપણે નથી રાખવાના કારણ થાય આપણે કેમ બેલેન્સ જ રાખી છે આપણે જ્યારે વિચાર કરો ને કે આપણે કોઈ પણ વસ્તુ બહાર લેવા ગયા હોય તો 200 ગ્રામ આપણે કીધી તો આપણે જોતા હોય ત્રાજમાં કે 200 ગ્રામ થાય છે ને ભાઈ હા થાય છે તો જ આપણે લઈ બેલેન્સ થવું જરૂરી છે કેમ કે સામે આપણે 200 ગ્રામના જ મની આપશી એનાથી ઓછા નહીં આપે એનાથી વધુ નહીં આપે તો અહીંયા એવું જ વસ્તુ છે મહત્વ એવું જરૂરી છે એટલે અહીંયા આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સંતુલિત સમીકરણનું મહત્વ લખો સાવ ઈઝી છે આ પણ પહેલા સેશનની જેમ ઓકે તો એમાં કીધું છે કે કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય એના પ્રક્રિયકો અને નિપજોના મોલ જાણી શકાય છે જેમ કે અહીંયા પ્રક્રિયા લખેલી છે આ તમે જોઈ શકો છો તો આમાં હું કહી શકું ઝેડ એટલે કે ઝિંક ના મોલ 1 અને જમણી બાજુ પણ 1 યાદ કરો ડાબી બાજુને આપણે શું કહેતા હતા યસ અને પ્રક્રિયકો કહેતા હતા એટલે કે જે પ્રક્રિયામાં ભાગ લે છે તે અને જમણી બાજુને આપણે શું કહેતા હતા નિપજો કહેતા હતા એનો મતલબ પ્રક્રિયાના અંતે જે મળે છે તે તો આમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ આમાં કીધું છે કે મોલ જાણી શકાય છે તો આ મોલ એટલે શું તો કે ધારો કે અહીં કો ઝિંક નો એક જ મોલ છે જો અહીં કાઈ નથી તો એક હોય સેમ એઝ અહીં કાઈ નથી તો એક હોય એટલે ઝિંક નો એક મોલ છે ઓકે હવે હું ઓક્સિજન ની વાત કરું તો અહીં 4 છે ઈ ઓક્સિજન ને લાગુ પડે આપણે આ વાત થઈ ગઈ છે અને જે આગળ હોય આગળના તત્વને લાગુ પડે અહીંયા પણ જો નિપજોમાં પણ આ 4 ઓક્સિજનને લાગુ પડશે એટલે ઓક્સિજનના મોલ પણ 4 છે એટલે એ જાણી શકાય તમને ખબર પડે કે આ બાજુ પ્રક્રિયકોમાં ઝિંકના મોલ આટલા છે 1 છે તો નિપજમાં કેટલા છે તો 1 જ છે એમ ઝિંક હોય ઓક્સિજન હોય સલ્ફર હોય હાઇડ્રોજન હોય કે તમને કોઈ પણ પ્રક્રિયા આવી હોય એમાં રહેલા તત્વોના મોલ જાણી શકાય છે આ પહેલું મહત્વ એ ત્યારબાદ બીજું કે પ્રક્રિયકોનો જથ્થો અને નિપજોના જથ્થાની વપરાશ પણ તમને ખબર પડે છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં જે પ્રક્રિયકો છે એ કેટલી વપરાણી એ તમને ખબર પડી જાય અહીંયા જો આ જ પ્રક્રિયાનો આપણે પાછો એક્ઝામ્પલ લઈએ આમાં હાઇડ્રોજન બે જ વપરાણા છે જો અહીં બે લખેલું છે મને ખબર પડી ગઈ પ્રક્રિયા જોતા છે શું કામ કેમ કે અહીં લખેલું છે અને આ પ્રક્રિયા બેલેન્સ છે જો અનબેલેન્સ હોય તો કેવી હોય વધારે ઉપર નીચે હોય એટલે બીજું કે પ્રક્રિયકોનો જથ્થો અને સાથે સાથે નિપજોનો જથ્થો કેટલો મળે છે એ પણ આપણને ખબર પડે અહીંયા મને બે હાઇડ્રોજન વપરાણા હતા સામે મળ્યા કેટલા બે જ મળ્યા તો એ પણ જથ્થો તમને ખબર પડી જાય કેટલો પ્રક્રિયામાં જથ્થો વપરાય છે અને પ્રક્રિયાના અંતે કેટલો જથ્થો પાછો મળે છે એ પણ તમને ખબર પડી જાય તમે શરબત બનાવતા હોય તો તમે 3 લિટર પાણી લીધું હોય તો સામે શું 3 લિટર પાણી શરબત મળે છે એનાથી વધુ મળે છે એનાથી ઓછું મળે છે એ ક્યારે જ્યારે શરબત બનાવો એટલે ખબર પડી જાય એટલે પ્રક્રિયકો પણ ખબર પડે અને નિપજોનો જથ્થો પણ તમને ખબર પડી જાય આ બે વસ્તુ લાસ્ટ થિંગ કે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે હવે ભૌતિક સ્થિતિ આપણે ઓલરેડી આગળ જોઈ ગયા કે કઈ પ્રક્રિયામાં ચેન્જ થતો હતો યાદ કરો તાપમાનમાં વધારો આવું બધું આવતું પ્રવાહીમાંથી વાયુ થઈ જતું ઘનમાંથી પ્રવાહી થઈ જતું આપણે યાદ કરો કીધું હતું કે દૂધ હોય દૂધ એ બગડી જતું શું કામ કારણ કે દૂધનું તાપમાન હતું એમાં વધારો થતો હતો એટલે દૂધ બગડી જતું અહીં જ વસ્તુ કીધી છે ભૌતિક સ્થિતિ પણ તમે જાણી શકો છો જો અહીંયા મને હાઇડ્રોજન મળ્યો પણ એ કેવો હાઇડ્રોજન છે તો કે ગેસ ફોર્મમાં છે વાયુ ફોર્મમાં છે પછી અહીંયા SO4 મળ્યું તો એ ZnSO4 કેવું છે તો કે લિક્વિડ ફોર્મમાં છે લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થામાં છે તો એ સ્થિતિ પણ તમે જાણી શકો છો જેમ કે હું કહું આઈસ બરફ હવે જો એક એક એક્ઝામ્પલ આપું સરળ
પાણી હોય પાણી એને હું ત્રણ રીતે લખી શકું જો અહીંયા જોજો ઓકે પાણી એટલે H2O થશે એ H2O થશે પાણી એટલે પણ પાણી જ્યારે બરફ હોય ત્યારે હું શું લખું સોલિડ લખીશ કારણ કે અત્યારે પાણી છે પણ એ બરફના ગુણમાં છે પછી પાણી સામાન્ય પાણી હોય ત્યારે હું લખીશ લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થામાં છે અને જ્યારે પાણી ગેસ અવસ્થામાં એટલે કે વરાળ સ્વરૂપમાં છે તો હું G લખીશ છે બધી વસ્તુ એક જ પાણી જ છે પરંતુ આ પાણીની ભૌતિક સ્થિતિ અલગ અલગ દર્શાવે છે જેમ કે બરફ સામાન્ય પાણી અને વરાળ થ્યુ S L અને G સોલિડ લિક્વિડ અને ગેસ એના ઉપરથી પણ તમને ખબર પડે કે તમને જે નિપજ મળી એ કેવી ફોર્મમાં મળેલી છે એ ઘન સ્વરૂપ છે પ્રવાહી સ્વરૂપ છે કે પછી વાયુ સ્વરૂપ છે એ અહીંયાથી પણ ખબર પડે આ સમીકરણમાંથી પણ ખબર પડે બીજું કે તમે જે પ્રક્રિયા કોઈ યુઝ કરી રહ્યા હતા એ કેવા યુઝ કરી રહ્યા હતા એ પણ અહીંયાથી ખબર પડી એટલે અહીં શું કીધું પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે ખાલી આ ત્રણ નિયમો હતા કયા કયા પહેલું નિપજો અને પ્રક્રિયકોના મોલ ઈ કેટલા જાણી શકાય બીજું એનો જથ્થો કેટલો વપરાય અને ત્રીજું એની ભૌતિક સ્થિતિ અહીંયા જો હું તમને અંડરલાઈન કરી દઉં છું મોલ જથ્થો અને ભૌતિક સ્થિતિ આ ખાલી ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની એટલે આખો પ્રશ્ન તમને આપમેળે યાદ રહી જાય જો મોલ યાદ છે ઓકે રાસાયણિક સમીકરણમાં સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોના મોલ જાણી શકાય છે ખાલી મોલ યાદ એટલે યાદ રહેવી સેમ જ અહીંયા જો રાસાયણિક સંતુલિત સમીકરણમાં પ્રક્રિયકોનો જથ્થો અને નિપજોના જથ્થાની વપરાશ જાણી શકાય છે એટલે ખાલી આ મેઈન મેઈન વર્ડ તમે યાદ રાખશો ને એટલે તમને આપમેળે સેન્ટેન્સ બનાવતા આવડી જશે ઓકે હવે આપણે આગળ જોઈએ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું આવશ્યક કેમ છે આપણે એમ નમ રહેવા દઈએ મેં તમને વાત કહી કે ઝિંક 1 છે અને ઝિંક 1 છે ધારો કે અહીં એક હોય અહીં Zn2 તો એ તો ખબર પડી જાય આપણે કે બેલેન્સ નથી કારણ કે અહીં ઝિંક 2 છે અહીં 1 છે તો આપણે ચાલો આપણું નથી આમ નમ રહેવા દઈએ તો શું ફેર પડે આ બાજુ ઘટતા હોય તો હમણાં મેં આપણે વાત કરી કે તમે 200 ગ્રામના મની પે કરો છો તો સામે તમારે 200 ગ્રામ જરૂરી છે ને એ યોગ્ય કહેવાય કે નહીં એટલા માટે એ જ પ્રશ્ન છે કે રાસાયણિક સમીકરણને કેમ સંતુલિત કરવું આવશ્યક છે એવા શું કારણો છે કે એને બેલેન્સ કરવું જ પડે ઓકે જોઈએ તો કે પહેલું તો એ કે કોઈ પણ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોના મોલ બંને કેવો હોય સરખો હોય હજી એકવાર રિપીટ કરી દઉં ઇટ ગિવ્સ ટુ એરો એની જે ડાબી બાજુ હોય એને પ્રક્રિયકો કહેવામાં આવે છે અને એની જે જમણી બાજુ હોય એને નિપજો કહેવામાં આવે છે ઓકે ચાલો તો આ બે કેવા હોવા જોઈએ એના પરમાણુઓ કેવા હોવા જોઈએ બંને તરફ સરખા હોવા જોઈએ બંને તરફ એટલે પ્રક્રિયકોની બાજુ અને નિપજોની બાજુ બે બાજુ કેવા હોવા જોઈએ સરખા આ પેલી કન્ડિશન બીજી કન્ડિશન દળ સંચયનો નિયમ વિદ્યાર્થી મિત્રો આ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો દળ સંચયનો નિયમ આવતો ચેપ્ટર નંબર 3 માં અણુ અને પરમાણુમાં કે દળ સંચયનો નિયમ શું કહેતો કોઈ પણ દ્રવ્ય હોય એનું સર્જન પણ શક્ય નથી અને એનું વિનાશ પણ શક્ય નથી આ એ નિયમ આમાં લાગુ પડે રાસાયણિક સમીકરણ મતલબ તમે જેટલું લીધું છે એટલું જ તમને મળશે એમાં ઘટશે નહીં અને એમાં વધશે પણ નહીં તમે 10 રૂપિયા આપો છો તો એ 10 રૂપિયાની જેટલી વસ્તુ આવતી છે એટલી જ આવશે 10 થી ઓછી નહીં આવે 10 થી વધુ નહીં આવશે તો આ એ નિયમ અહીં લાગુ પડે છે કયો નિયમ તો કે દળ સંચયનો નિયમ એ નિયમ શું છે કે દ્રવ્યનું સર્જન પણ શક્ય નથી અને દ્રવ્યનો વિનાશ પણ શક્ય નથી ઓકે છેલ્લો પોઈન્ટ રાસાયણિક સમીકરણમાં બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન રાખવી જરૂરી છે આ આપણે લગભગ બીજી થી ત્રીજી વખત આ લાઈન જોઈ ગયા કે કોઈ પણ સંતુલિત રાસાયણિક સમીકરણ હોય એમાં પ્રક્રિયકો અને નિપજોના મોલ બંને બાજુ સરખા હોય છે જો બંને બાજુ સરખા ન હોય તો એ સમીકરણ સંતુલિત કહેવાતું નથી એ કેવું કહેવાય અસંતુલિત અનબેલેન્સ કહેવાય ચાલો આપણે અહીં એક એક્ઝામ્પલ આપેલું છે આપણે આને બેલેન્સ કરીએ જોઈએ કે આમાં ડાબી બાજુ એટલે કે
કે પ્રક્રિય કોની બાજુ અને જમણી બાજુ એટલે કે નિપજોની બાજુ આ જે પરમાણુઓ છે એ કેવા સરખા છે કે નથી ચાલો જોઈએ આપણે પહેલા ઝિંક આપેલું છે તો ઝિંક કેટલા છે એક કાઈ હોય તો અહીંયા પણ કેટલા છે એક ઓકે ઝિંક બંને બાજુ એક એક છે હવે આપણે વાત કરીએ હાઇડ્રોજન હું એક તો જાઉં છું આ એક્ઝામ્પલ નું જોઈએ ઝિંક બંને બાજુ એક છે સંતુલિત છે ચાલો હાઇડ્રોજન ની વાત કરું તો આ બે છે એ હાઇડ્રોજન ને લાગુ પડે યાદ રાખજો પછી બીજા એક આપણે આ ચારામાં લાગુ ન પાડી દેતા આવી ભૂલ ન કરતા ઘણા એકતા પડે એવી રીતે ભૂલ કરી દેતા હોય પછી આ બે છે તો હાઇડ્રોજન ને લાગુ પડે એ સિવાય કે બીજે હાઇડ્રોજન દેખાતો નથી મને એટલે હાઇડ્રોજન બે છે ચાલો હજી સુધી પ્રોબ્લેમ છે ઓકે હવે આપણે સલ્ફર ની વાત કરીએ તો જો અહીં સલ્ફર એક જ છે અહીં કાંઈ નથી વચ્ચે એટલે એક સેમ એઝ અહીં સલ્ફર એક અહીં વચ્ચે કાંઈ નથી તો સલ્ફર કેટલા છે એક ઓકે ચાલો હજી કોઈ પ્રશ્ન નથી હવે ઓક્સિજન આપણે જોઈએ આ ચાર છે ઓક્સિજન ને લાગુ પડે બીજે કે ઓક્સિજન મને દેખાતા નથી હવે અહીંયા જોઈએ આ ચાર ઓક્સિજન ને લાગુ પડે આ સિવાય પણ મને બીજે કે ઓક્સિજન દેખાતા નથી તો બંને બાજુ ઓક્સિજન કેટલા છે ચાર એનો મતલબ આ છે એક બેલેન્સ ઇક્વેશન એટલે કે સંતુલિત રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે બંને બાજુ પ્રક્રિયકોના મોલ અને નિપજોના મોલ બંને બાજુના મોલ કેવા છે સરખા દર્શાવે છે હવે આ પ્રક્રિયા શું હતી કે ઝિંકની તમને H2SO4 સાથે પ્રક્રિયા કરાવી તો એમાં શું થાય આ આજે ઝિંક છે ઝિંક એ અહીંયા H2 ની જગ્યાએ રહી જશે અને આ H2 છૂટો પડી જાય તો શું બની ગયું અહીંયા ઝિંક આવી જઈ તો ZnSO4 બની ગયું અને હાઇડ્રોજન વાયુ અલગ થઈ ગયો આવી સિમ્પલ પ્રક્રિયા છે તો એ આપણે જોઈએ કે એમાં પ્રક્રિયકો અને નિપજોના મોલ કેવા છે સરખા છે એટલે આપણે આજે પ્રશ્ન જોયો કે આવું કેમ શક્ય શું કારણ શું આવશ્યકતાઓ આપણે જોઈએ તો આટલી બધી આવશ્યકતાઓને કારણે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ લખાઈ ગયા પછી આપણે એને બેલેન્સ કરતા હોઈએ છીએ તો આ બે પ્રશ્ન સાવ ઈઝી સમજાઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો તમારા સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કેવી રીતે કરવું એના માટે કઈ કઈ કાળજી રાખવી એનું મહત્વ શું છે આ બધી વસ્તુ આપણે જોઈ છે પરંતુ હવે તમને કોઈ પણ સમીકરણ આપ્યું હોય એ તમે કઈ રીતે સંતુલિત કરો એના માટેના સ્ટેપ શું છે એ આપણે આ પ્રશ્નમાં જોવાના છે આ એક પ્રશ્ન તમે ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સમજી લેશો એટલે તમને કોઈ પણ સમીકરણ આપ્યું હોય તમે આરામથી સંતુલિત કરી શકશો હવે આપણને પ્રશ્ન છે કે આ એક સમીકરણ આપેલું છે Fe + H2O = Fe3O4 + H2 આ રાસાયણિક સમીકરણને યોગ્ય તબક્કા વડે સંતુલિત કરો તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાલી સાત તબક્કા છે સાવ અને ઈઝી છે એ સાત તબક્કા તમે યાદ રાખશો એટલે તમને કોઈ પણ રાસાયણિક સમીકરણ આપ્યું હોય અસંતુલિત કે તમે આરામથી સંતુલિત કરી શકશો તો જો પહેલા તો જોતા જ ખબર પડે આ સમીકરણ અસંતુલિત છે શું કામ જરા જોવો આ સમીકરણ જોવો જરા અસંતુલિત છે કારણ યસ જો અહીં પહેલા જ ખબર પડી જાય એક થી અહીં એક જ છે અહીં જો એક થી ત્રણ છે ત્યાં જ ખબર પડી ગઈ ઓકે તો આવી રીતના અસંતુલિત આપ્યું હોય એને આપણે કઈ રીતના સંતુલિત કરવું એ આપણે અહીંયા જોવાનું છે તો એના માટેનું પહેલું સ્ટેપ કે પ્રત્યેક સૂત્રને બોક્સમાં મૂકો ઓકે ચાલો આ એક સૂત્ર આપ્યા છે આ સમીકરણ છે એ જ મેં લખ્યું છે એને કેમાં મૂકવાના કીધા એને બોક્સમાં ચાલો હું બોક્સમાં મૂકી દઉં છું બરાબર બધાને ઓકે ચાલો આ બોક્સમાં મૂકા આ Fe3O4 પણ બોક્સમાં અને હાઇડ્રોજન પણ બોક્સમાં હાલો બોક્સમાં પેક હવે આ પહેલું સૂત્ર આ સ્ટેપ શું હોય કે બધાને બોક્સમાં મૂકી દેવાની થઈ ગયું હવે તો કે પરમાણુઓની ગણતરી કરો આપણે જે ગણતર હતા ને આ બાજુ એથી આ બાજુ એથી બરાબર એ જેટલા પરમાણુ હોય બધાની ગણતરી કરવાની તો પહેલા તો આપણે જોઈએ પરમાણુઓ કયા કયા છે એટલે કે પ્રક્રિયકોમાં એથી છે હાઇડ્રોજન છે ઓક્સિજન છે હાલો એટલા છે વૈની બાજુમાં છે એમાં પણ એથી છે હાઇડ્રોજન છે ઓક્સિજન છે ઓકે ચાલો આપણે ગણતરી કરી અહીંયા એથી કેટલા તો કે એક છે જમણી બાજુ ત્રણ છે જો આ ત્રણ આને એથી ને લાગુ પડશે હાઇડ્રોજન આપણે જોઈએ તો અહીંયા બે છે તો આ બે આને લાગુ પડશે તો બે
અહીંયા હાઇડ્રોજન તો અહીંયા પણ બે છે ઓક્સિજન કાઈ નથી એક જ હોય કાઈ ન હોય તો અને અહીંયા ઓક્સિજન કેટલા આ ચાર ચાર ઓક્સિજન ને લાગુ પડશે ઓકે ચાલો પરમાણુઓની ગણતરી થઈ ગઈ એફી 1 3 હાઇડ્રોજન 2 2 ઓક્સિજન 1 4 હવે આ બે સ્ટેપ પૂરા પહેલું શું કર્યું બોક્સમાં મૂક્યું બીજું પરમાણુની ગણતરી કરી ત્રીજું સ્ટેપ તો કે વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરીને એને પહેલા સંતુલિત કરો આમાં તમે જુઓ તો મોટો મોટો આંકડો કયો છે વધુ પરમાણુ કયું છે યસ ઓબવિયસ ઓક્સિજન વધુ પરમાણુ ધરાવે છે કેટલા તો કે 4 ધરાવે છે આ 3 છે આ 2 છે અને 4 છે તો ઓક્સિજન ને પ્રથમ પસંદ કરવાનું શું કામ એના પરમાણુ વધુ છે અને વધુ હોય ને એને પહેલા આપણે સંતુલિત કરવાના ઓકે ચાલો તો ઓક્સિજન 4 છે અહીં તો ફરજિયાત મારે અહીંયા 4 મૂકવા જ પડે તો શું થાય ઓક્સિજન સંતુલિત થાય ઈ સિવાય થાય નહીં જો એક એવી વસ્તુ હું આમાંથી એમ કાઢી ન શકું રીમૂવ કરી શકીશ નહીં મારે ફરજિયાત એડ જ કરવા પડે ચાલો આમાં એક જ છે તો આને એક પર નામ દો એવું ચાલે નહીં એટલે હું અહીં શું કરીશ 4 મૂકી દઈશ હવે જો હવે ખાસ વસ્તુ જોવાની છે ઓકે મેં 4 મૂકી દીધા 4 ઓક્સિજન થઈ ગયા બે બાજુ પણ ઓક્સિજન 4 થયા તો સામે હાઇડ્રોજનની સંખ્યા વીકઈ ગઈ જો હાઇડ્રોજન કેટલા રહી ગયા આ બે હોય ને આગળ હંમેશા યાદ રાખો આગળ અંક હોય ને એ આની સાથે ગુણાકાર થાય આ બે તો હાઇડ્રોજન 4 2 8 થઈ ગયા આગળ હોય ને બધાય લાગુ પડે આપણે વાત થઈ ગઈ છે તો હાઇડ્રોજન તો 8 થઈ ગયા અહીંયા હાઇડ્રોજન કેટલા છે 2 જ છે તો પાછી નવી સમસ્યા તો એને પણ સોલ્વ કરવી અઘરી નથી ઓકે પહેલું સ્ટેપ આપણે શું જોયું બોક્સમાં મૂક્યા બીજું સ્ટેપ પરમાણુની ગણતરી પછી ત્રીજું સ્ટેપ તો કેવા છે વધુ પરમાણુ હોય એની પ્રથમ લ્યો એને સંતુલિત કરો ઓકે કઈ તો પાછી નવી સમસ્યા થઈ ઓકે એ પણ સોલ્વ કરી નાખી અહીંયા ત્રીજું સ્ટેપ પૂરું હવે તો કે હવે આપણે જોયું એમ હાઇડ્રોજન એ સંતુલિત નથી અને આયર્ન એ હજી સંતુલિત નથી અહીંયા એક છે અહીં 3 છે બે માંથી એક એક સંતુલિત નથી તો કે હવે એના માટે શું કરું જો અહીંયા 4 હતા એટલે હું અહીં 4 મૂકીશ આ સમીકરણ પાછું આને આ લખું છું બીજું કઈ નવું કરતો નથી અહીંયા લખ્યા તો મારે અહીંયા લખવા જ પડે ને ઓકે ચાલો હવે તમે જો આમાં હાઇડ્રોજન પણ સંતુલિત નથી અને આયર્ન પણ સંતુલિત નથી આ આયર્ન 1 છે આયર્ન 3 છે હાઇડ્રોજન 4 2 8 છે તો અહીંયા 2 જ છે તો હવે હું શું કરીશ કે હાઇડ્રોજન કે આયર્ન સંતુલિત થવા માટે ઓકે તો જો અહીંયા સિમ્પલ અહીંયા 4 મૂકી દઉં તો જો આપણ હાઇડ્રોજન 4 2 8 હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા થઈ ગયા ને અહીંયા પણ 4 2 8 અહીંયા પણ 4 2 8 ઓકે તો હજી એક વસ્તુ ઘટે આયર્ન હવે જો આ સમીકરણમાં વાંચો અહીંયા ચેન્જ કર્યું તો નીચે નીચે કરતું જાવ કોઈ ભૂલવાનું નહીં નીચે તમે જે જાતા જાય પછી આ જ સમીકરણ કોપી કરો પાછો અહીંયાથી નવું લેવાનું નથી અહીંયાની જેમ કરતા જાવ લખતું જાવ ઓકે છેલ્લે આપણને આ સ્ટેપ મળ્યું તો ઈ સ્ટેપ બેઠું બેઠું અહીંયા રાખવાનું ઓકે હવે તો કે હજુ એફી સંતુલિત એફી એટલે આયર્ન હજી આયર્ન સંતુલિત નથી પેલા ઓક્સિજન નો તો હાઇડ્રોજન નો તો આયર્ન નો તો ઓકે બધાય કરી દીધા પણ હજી એક બાકી છે આયર્ન તો એને આપણે કઈ રીતે સંતુલિત કરશે તો પેલા સંખ્યા ગણો અહીંયા 1 છે અહીંયા કેટલા છે 3 છે તો હું 3 મૂકી દઉં અહીંયા જો 3 છે તો ઓકે અહીંયા પણ 3 ગયા તો હવે તમે જોઈ શકો છો બંને બાજુ સંતુલિત થઈ ગયું આયર્ન પણ તો હજી એકવાર શું કરી નાખવાની બધાય પરમાણુની ગણતરી કારણ કે જો અહીંયા આપણે જે પરમાણુની ગણતરી કરી હતી ને એ કેવી કરી હતી ખાલી સામાન્ય પ્રક્રિયા હતી કે એમાંથી કરી હતી હવે તો આપણે જો ઘણો બધો ફેરફાર કર્યો અહીંયા 4 મૂક્યા અહીંયા 4 મૂક્યા 3 મૂક્યા તો આટલો બધો ચેન્જ થઈ ગયો ને પરમાણુ વધી ગયા તો પાછી હજી એકવાર ગણતરી કરી નાખવાની કે શું બે બાજુ સરખા થઈ ગયા ચાલો આપણે જોઈએ પ્રક્રિયકોમાં પહેલા આપણે જોઈએ એફી તો 3 લાગુ પડશે એટલે 3 ની બાજુમાં જોઈએ આ 3 તો એફી પણ 3 ઓકે ચાલો હવે આયર્ન સંતુલિત થઈ ગયા આ 3 સિવાય બીજે મને કે આયર્ન દેખાતા નથી અને તમને પણ નહીં દેખાય હવે આપણે જોઈએ હાઇડ્રોજન ઓકે ચાલો 4 2 8 હમણાં જ આપણે ગણતરી કરી હાઇડ્રોજન 4 2 8 એવી રીતના હોય ત્યારે શું થાય ગુણાકાર થાય હવે આપણે જોઈએ ઓક્સિજન આગળ સંખ્યા હોય એ બે ને લાગુ પડે હાઇડ્રોજન ને લાગુ પડે ઓક્સિજન ને લાગુ પડે હાઇડ્રોજન ને તો લાગુ પડી ગઈ 4 2 8 પણ અહીંયા કાઈ ન તો એક હોય તો 4 1 4 ઓક્સિજન આગળ સંખ્યા કાઈ નથી પણ આ 4 છે એ લાગુ પડે એટલે ઓક્સિજન પણ
તો હવે તમે વિદ્યાર્થીઓ જોઈ શકો છો બંને બાજુ પરમાણુઓની સંખ્યા સરખી થઈ ગઈ। આ બે ભાગ જો, પહેલા આ ભાગ જો, પછી આ ભાગ જો, તમે જોઈ શકો છો બે માં પરમાણુની સંખ્યા અહીંયા સરખી નથી, અહીંયા કેવી થઈ ગઈ, સરખી થઈ ગઈ। હજી એકવાર સ્ટેપ તમને રિપીટ કરાવી દઉં। ઓકે, અહીંયા આપણું આ સમીકરણ પૂરું થઈ ગયું, હવે ખાલી આની ભૌતિક સ્થિતિ આપણે લખવાની છે। ભૌતિક સ્થિતિ એટલે શું, હમણાં આપણે વાત કરી સોલિડ લિક્વિડ ગેસ, એ હમણાં આપણે લખી નાખીશું, પણ આ આ જે સ્ટેપ છે એ યાદ રાખવા જરૂરી। પહેલું સ્ટેપ શું, સાવ સિમ્પલ, બોક્સમાં મૂકી દીધા, પછી તો કે જે આવ્યું હતું એની જ ગણતરી કરી પરમાણુની। ઓકે, એમાં સૌથી વધુ લીધું એને આપણે આગળ લઈ, ઓક્સિજન ચાર છે તો અહીંયા આગળ ચાર મૂક્યા, ઈ ચાર પાછા અહીંયા એમ નહીં, હવે તો કે આ તો ચાર મૂકી દીધા, પણ અમે આને એક બેલેન્સ કર્યું અને તે બીજા બે બગડી ગયા, હવે હાઇડ્રોજન ને આયન જો ઈ સંતુલિત થાય તો હવે એને એક પછી એક હાઇડ્રોજન ના આયન ને સંતુલિત કરવાના, હાઇડ્રોજન માં કરતા તો એના માટે ચાર મૂક્યા, પછી એના માટે આયન માં ત્રણ મૂક્યા, ઘટતા થાય એટલે મૂકવા માંડવાના। ઓકે, હવે આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું, તો પછી શું કરી નાખવાનું, એના જે સંતુલિત કર્યું હોય ત્યારબાદ ફરી પાછી પરમાણુની શું કરવાની, ગણતરી કરવાની, એમાં તમને તમારો ફાઇનલ જવાબ મળી જાય। જો આ ફાઇનલ જવાબ મળી ગયો, હવે પાછી આને આ પ્રક્રિયા લખવાની, કઈ પ્રક્રિયા, તો કે 3Fe, મેં તમને વાત કરી આ પ્રક્રિયા, પછી જે ચેન થયો એમને લખતો જવાનું, આ છે જૂની ને જૂની પ્રક્રિયા લખવાની હતી, આકડા લખ્યા હોય અહીંયા ચાર તો અહીંયા ચાર પાછા મૂકી દેવાના, અહીંયા મૂકવાના અહીં ચાર, પછી નવી પ્રક્રિયામાં પાછું પહેલેથી લખવાનું નહીં, જો એને પહેલેથી 3Fe ચાલુ કર્યું, ખાલી Fe ને જ ચાલુ કર્યું, પ્રશ્નમાં જો ખાલી Fe છે, છતાંય મેં ચાલુ કર્યું 3Fe, શું કામ, આ છે આપણું ફાઇનલ રિઝલ્ટ છે, એ પછી આપણે લખતા હોય પ્લસ 4H2O ઇટ ગિવ્સ ટુ Fe3O4 પ્લસ 4H2। હવે આમાં જે આયન હોય ને વિદ્યાર્થી મિત્રો, એ હંમેશા ઘન સ્વરૂપમાં હોય, આયન એટલે શું, લોખંડ, સાવ સિમ્પલ, તો S ઘન લોખંડ સ્વરૂપમાં હોય તો હું S લખીશ, S એટલે સોલિડ, યાદ રાખજો S એટલે શું થાય, સોલિડ, એટલે સોલિડ એટલે કે ઘન। ત્યારબાદ H2O એટલે કે પાણી, પણ પાણી મેં હમણાં તમને કીધું આગલા વખતમાં કે પાણી છે ત્રણેય ફોર્મમાં હોઈ શકે, સોલિડ, લિક્વિડ અને ગેસ, પણ અહીંયા પાણી હશે એ ગેસ સ્વરૂપમાં હશે, ક્યાં હશે, ગેસ, તો ગેસ માટે હું લખીશ G અને G એટલે થાય વાયુ। જો યાદ રાખજો આ બધાય છે એ બીજી એબીસીડીમાં જ લખવાના છે, પહેલી એબીસીડીમાં લખવાના નથી, તો અહીં જો કેપિટલ G મેં નથી કર્યો, સ્મોલ G કર્યો છે, અહીંયા સ્મોલ S કર્યો છે, કેપિટલમાં લખવાના નથી। ઓકે, હવે આપણે જોઈએ Fe3O4, તો આયન હતું બરોબર, એ આયન પણ કેવું હશે, સોલિડ જ હશે, એટલે કે S। ત્યારબાદ H2 હાઇડ્રોજન વાયુ છૂટો પડશે, શું પડશે, વાયુ, વાયુ એટલે શું થાય, G થશે, એટલે અહીંયા હું લખીશ G, અને હજી આમાં આયુ નથી પણ આપણે લખી દઈએ, L નો મતલબ શું થાય, તો કે પ્રવાહ થશે। તો આપણે સાત સિમ્પલ સ્ટેપ યાદ રાખી, એટલે કોઈ પણ અસંતુલિત સમીકરણ તમને આપ્યું હોય એ તમે આસાનીથી સમીકરણ સંતુલિત કરી શકો છો। આ ઉપરાંત હજી જો આ જે પ્રક્રિયા છે એમાં તમે તાપમાન આપ્યું હોય, ટેમ્પરેચર, તો એ અહીંયા આવી નિશાની બતાવવાની, અથવા જો તમને ખબર હોય કે આટલું ટેમ્પરેચર આવ્યું તો અહીંયા લખી નાખવાનું, એ પણ તમે કરી શકો, ક્યાં, તો કે આ જે એરો આપણે કરી છે એની ઉપર, અથવા એમાં તમે કોઈ ઉદ્દીપકનો પણ ઉપયોગ કર્યો હોય તો એ પણ અહીં શું કરવાનું, ઉપર એરાની ઉપર લખી નાખવાનું। તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે જોયું કે એનું ઇમ્પોર્ટન્સ જોયું કે કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય એ શું કામ સંતુલિત કરવું જરૂરી છે અને કઈ રીતે સંતુલિત કરાય, એ સાથે સાત સ્ટેપ આપણે જોયા। તો આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ, ફરી આપણે નવા ટોપિક સાથે આગલા સેશનમાં જોશું, વધુ ત્યાં સુધી આવજો।